धोरण चार अंदर आसपास विषय में सरस्वती ग्रुप ऑफ एजुकेशन द्वारा ऑनलाइन वर्ग अंदर आप सबनु हार्दिक स्वागत करू छु। तो धोरण चार आसपास विषय में चेप्टर नंबर सात હવે આપણે જોઈએ છે ચેપ્ટર નંબર 7। જો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 પણ રિયા સાથે સંબંધિત હતું, એટલે કે રિયાની મુસાફરી હતું। હવે ચેપ્ટર નંબર 7 છે રિયાની ટ્રેન મોડી પડી, એટલે કે એમના પછીનો જે સેશન છે એ રિયાની ટ્રેન મોડી પડી ચેપ્ટર નંબર 7। હવે આપણે એમના વિશે ચર્ચા કરીએ છીએ। તો રિયા જે આપણે આગળ જોઈ ગયા હતા એ જ રિયા જે છે એ હવે, એટલે કે આપણે એમની અંદર 28 મે વિશે આપણે વાત કરી હતી, હવે આપણે વાત કરીએ છીએ 29 મે। અને 29 મે ના રોજ સમય છે સવારના 5, તો સવારના 5 વાગ્યા છે। આ વસ્તુ નોંધેલી છે રિયાએ પોતાની ડાયરીમાં, તો આ ડાયરીમાંથી પાઠ લેવામાં આવેલો છે, એટલે આને એક ડાયરી પ્રકારના નિબંધ પાઠ તરીકે પણ આપણે આને કહી શકાય। તો હવે આ પાઠની શરૂઆત કરીએ, તો કે સવારનો સમય હતો, રિયા જાગી ગઈ છે અને જાગવાને કારણે એમને જોયું, તો એ સમય દરમિયાન એમની ટ્રેન જે સ્ટોપ થયેલી હતી અને એ જગ્યાએ જોયું તો ઘડિયાળની અંદર સવારના 5 વાગેલા હતા। તો સવારના 5 વાગ્યે રિયાની ટ્રેન જે સ્ટોપ થયેલી હતી એક સ્ટેશન પર, તો સ્ટેશન પર સ્ટોપ થયેલી રિયાની ટ્રેન જે છે એ હવે શું છે, તો કે સ્ટેશન પર એમને જોયું કે એક જે થાંભલો હતો, સ્તંભ હતો, તો સ્તંભ ઉપર ગોળ પાટિયું મારેલું હતું, ગોળાકાર। જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે જંકશન આવવાનું હોય ને, જંકશન પેલા લંબચોરસ પાટિયામાં પીળા રંગનું પાટિયું હોય અને બ્લેક રંગથી હિન્દીમાં અને અંગ્રેજીમાં એ જંકશન નું નામ લખેલું હોય। હવે એ જ જંકશન ની અંદર, એટલે કે જે હવે પ્લેટફોર્મ છે એ, તો પ્લેટફોર્મ ઉપર થાંભલા હોય, તો એ પ્લેટફોર્મ પરના થાંભલામાં ગોળાકાર એ જંકશન નું નામ લખેલું, એટલે કે એ ગોળ પાટિયું હતું એ પણ પીળા રંગનું હોય છે, તો એ પીળા રંગના ગોળ પાટિયા ઉપર વડોદરા જંકશન લખેલું હતું। એટલે કે રિયાની ટ્રેન ક્યાં જંકશન ઉપર ઊભી હતી, વડોદરા। તો વડોદરા જંકશન એમને એ ગોળ પાટિયાની અંદર જોયું, એટલે કે એ જંકશન નું નામ હતું વડોદરા। અને આ વડોદરાના જંકશન ને આધારે ખબર પડી કે હવે જે એમની ટ્રેન, એટલે કે જે ઊભી હતી, તો માઇક માંથી સૂચના સંભળાણી, અને એ સૂચના એવી સંભળાણી કે જે આ વડોદરા જંકશન ઉપર ટ્રેન ઊભી હતી, કેમકે એમને ત્યાં જોયું કે એક ટ્રેન એમની ઊભી હતી, બીજા પાટા ઉપર બીજી ટ્રેન હતી, ત્રીજા પાટા ઉપર ત્રીજી ટ્રેન હતી, આમ લગભગ 3 ટ્રેન એક સ્ટેશન ઉપર ઊભી હતી। તો એના કારણે એ સમય દરમિયાન માઇક માંથી સૂચના ઇન્સ્ટ્રક્શન સાંભળવા મળી કે વડોદરા થી જે ટ્રેન, જે એમની અંદર કયો હતો, તો કે સુરત, વલસાડ, વાપી અને મુંબઈ, તો જે આ જગ્યાએ ટ્રેન જાય છે વડોદરા થી, તો એ બધી ટ્રેન ને જે છે એ 2 કલાક મોડી ચાલશે, એટલે કે અહીંયા જે હોલ્ટ હતો એ લગભગ 1.5 કલાક જેવો હોલ્ટ હતો, એટલે કે વડોદરાની અંદર રિયાની ટ્રેન લગભગ 1.5 કલાક જેવી ત્યાં રોકાશે, એટલે કે ત્યાં ને ત્યાં સ્ટોપ રહેશે। હવે તમને એ જણાવી દઉં કે સ્ટોપ થવાનું કારણ શું હોય, કે ટ્રેનની અંદર ક્યારેક આવું મોડું થાય તેનું કારણ શું હોય, તો કે અમુક જગ્યાએ અકસ્માત થયેલો હોય ટ્રેનના પાટા ઉપર, અથવા તો સામેથી આવનારી ટ્રેન જે છે એ ક્રોસિંગ કરવાની હોય, એટલે કે આપણે આગળ જોયું તો જંકશન કે 2 પાટા હોય, તો એક પાટા ઉપરથી બીજા પાટા ઉપર જવાની હોય, તો સામેથી ટ્રેન આવતી હોય, તો સામેથી ટ્રેન આવતી હોવાને કારણે એની આગળવાળી, એટલે કે એની સામેવાળી જે ટ્રેન છે ને, એને એની આગળના જંકશન ઉપર ઊભી રાખે, કેમ કે બીજો પાટો જંકશનથી અલગ થાય છે, એટલે ઓલી ટ્રેનને જંકશન સુધી આવવું પડે, તો એ ટ્રેન જ્યાં સુધી આવે તો ત્યાં સુધી આ ટ્રેનને અહીં રોકવી પડે। આને કહેવાય ક્રોસિંગ, તો કે જ્યારે કોઈ આવી ટ્રેન ક્રોસિંગ કરે ને ત્યારે મોડી થાય, એટલે વિદ્યાર્થી મિત્રો આ બાબત પણ ખાસ રાખજો કે જ્યારે 2 ટ્રેન એકબીજાને ક્રોસ કરતી હોય તો એ ક્રોસ ને કારણે પણ ટ્રેન મોડી પડે, એટલે આનું કારણ પણ આ જ હશે કે ત્યાં ટ્રેન નું ક્રોસિંગ હશે, એટલે સામેવાળી ટ્રેન જ્યાં સુધી આવી વહી ના જાય ત્યાં સુધી વડોદરા જંકશન એ આ ટ્રેન ઊભી રાખવી પડે, એટલે આના કારણે એમની ટ્રેન ઊભી હતી। તો આ ટ્રેન ઊભી હતી અને સવારના 5 વાગ્યા હતા, એટલે કે હવે નાસ્તાનો સમય હતો, તો એના કારણે હવે જે રિયાના પપ્પા છે તો એ વડોદરા જંકશન ઉપર ઉતરે છે, ચા નાસ્તો ને એવું લઈ આવવા માટે કહે છે, તો ત્યાં સુધીમાં રિયા, એમનો ભાઈ પણ ઉઠી ગયો હોય અને એમના મમ્મી, તો એ પોતાની સાથે જે નાસ્તો લઈને આવ્યા હોય, થેપલા, ભાખરી, ખાખરા, તો આ બધા જે છે નાસ્તાના બોક્સ ખોલે છે, ત્યાં સુધીમાં એમના પપ્પા ચા ને પાણી લઈને આવે છે, તો એ ચા પાણી લઈને આવે છે અને બધો એમનું ફેમિલી જે છે એ ફેમિલી ડબ્બાની અંદર નાસ્તો કરે છે, એટલે કે રેલવેના ડબ્બાની અંદર એ નાસ્તો કરે છે। અને નાસ્તો કર્યા બાદ શું થાય છે, તો કે હવે નાસ્તો કર્યા બાદ ટ્રેન તો અહીંયા જ ઊભી રહેવાની હતી, તો એના કારણે એમના પપ્પા કહે છે કે ભાઈ આપણે હવે તમે ટ્રેન આપણે રોકાવાની છે, તો તમને બતાવી દઉં કે ભાઈ રેલવેના પ્લેટફોર્મ ઉપર કઈ પ્રકારની સુવિધા
ઓય તો એવી સુવિધા બતાવવા માટે હવે રિયાના પપ્પા રિયાના ભાઈને જે છે એ બંનેને સુવિધાઓ બતાવે છે અને એ લોકો હવે ડબ્બામાંથી ઉતરે છે રિયાના મમ્મી એક ડબ્બામાં બેઠેલા હોય પણ રિયાના પપ્પા અને રિયાનો ભાઈ એટલે કે ત્રણેય વ્યક્તિઓ હવે સ્ટેશન પર ઉતરે છે અને એમના પપ્પા જે છે એ રેલવેના પ્લેટફોર્મ ઉપર આપણે કયા કયા પ્રકારની સુવિધાઓ મળે છે એ એમને દેખાડે છે તો એમાં કયા પ્રકારની સુવિધા હોય તો કે રેલવેની અંદર બતાવેલી સુવિધાઓમાં ટિકિટ બારી હોય કે ટિકિટ બારીની જગ્યાએ શું કરવાનું હોય તો કે ત્યાંથી તમારે કે હવે જવું છે તો એ જગ્યાએથી ટિકિટ લેવાની હોય તો એવી ટિકિટ બારી હોય જ્યાંથી આપણે ટિકિટ મળે ત્યારબાદ ટિકિટ ચેકર કે અમુક પ્રકારે જે ટિકિટ ચેક કરવા આવે છે રેલવેની અંદર જેને આપણે ટીસી કહીએ છીએ તો એ ટિકિટ ચેકરનો રૂમ બતાવે છે એમને ટિકિટ ચેકરો કઈ જગ્યાએ ઊભા હોય એ વસ્તુ એમને બતાવે છે ત્યારબાદ એમને કેન્ટીન બતાવે છે કે રેલવે સ્ટેશન ઉપર કેન્ટીન પણ હોય છે કે જ્યાંથી તમને નાસ્તો કે તમામ પ્રકારનો ખોરાક તમારે ખાવો છે તો એ ખોરાક માટેની કેન્ટીન હોય ત્યાંથી તમને ખોરાક પણ મળી જાય ફ્રૂટ સહિત તમારે જે છે જે કંઈ પણ કે એમની અંદર તમારે ગુજરાતી થાળી ખાવી હોય તો એ પણ તમને પેકિંગમાં આખી ડીશ મળી જાય પાર્સલ સુવિધા હોય ત્યાં તો એ તમામ પ્રકારે મળે છે અને એની સાથે સાથે એમને બતાવ્યું તો કે એમની અંદર પ્રતીક્ષા ખંડ વેઇટિંગ રૂમ હોય કે એ જગ્યાએ અમુક મુસાફરો જે છે કે આ રીતે બે કલાક ટ્રેન મોડી પડી તો અમુક પેસેન્જરો હવે વડોદરાથી ને ચડવાના હોય ને એમની તો ટ્રેન નથી આવી તો એમને વેઇટિંગ રૂમ હોય તો એ વેઇટિંગ રૂમ પર બેસવું હોય તો એવો પ્રતીક્ષા ખંડ હોય તો આવા જે કઈ પણ મુસાફરો છે તો એ ત્યાં વેઇટ કરી શકે છે ત્યારબાદ પાર્સલ રૂમ જો ટ્રેનની અંદર મુસાફરો માટે ગાડી હોય એવી જ રીતે એમની અંદર લગેજ ગાડી હોય કે જેમની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરફેર થતી હોય જેમ આપણે કુરિયર સર્વિસ આવે ને તો એવી જ રીતે અહીંયા આ રીતે પાર્સલ જે છે એ પાર્સલ આવતા હોય અલગ અલગ જગ્યાએથી કે જેમની અંદર કપડાના મોટા મોટા બોક્સ આવતા હોય અમુક પ્રકારે જે આપણે વાત કરીએ તો કે એમની અંદરથી ખાસ અમુક વસ્તુઓ ગુણીઓ આવતી હોય તો આવી પાર્સલ રૂમ હોય તો એ ટ્રેનની અંદર એવા બે ડબ્બા હોય ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પાર્સલ માટેના જે આવી ગાડી હોય તો એ માણસોની મુસાફરોની ગાડીમાં ટ્રેનની અંદર આવા પાર્સલ માટેના બે ડબ્બા હોય એક આગળ હોય અને એક સૌથી લાસ્ટ ડબ્બો હોય તો એમની અંદર પાર્સલ રાખવામાં આવેલું હોય અને એ પાર્સલ રૂમની અંદર ઉતરે અને ત્યાંથી હવે જેનું જે કોઈનું પાર્સલ હોય તો એ રેલવેના પ્લેટફોર્મ ઉપર જાય અને ત્યાંથી પોતાનું પાર્સલ કલેક્ટ કરી અને જતા રહે ત્યારબાદ ટોયલેટ બાથરૂમ તો સ્ટેશન પર પણ આવા ટોયલેટ બાથરૂમ રહેલા હોય કે જેના દ્વારા અહીંયા પ્લેટફોર્મ પર રહેલા મુસાફરો જે છે તો એ ફ્રેશ થઈ શકે તો આવા ટોયલેટ બાથરૂમ હોય પાણી માટેના પાણીના પરબો આવેલા હોય કે કોઈને પોતાની બોટલ ભરવી છે કે પાણી પીવું છે તો એ પાણી માટેનું પરબ પણ પ્લેટફોર્મ ઉપર રહેલું હોય તો આવા બધા જે છે એ સુવિધા રેલવે આપે છે એટલે કે એમના સ્ટેશન પર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પર આવા બધા પ્રકારની સુવિધા મળતી રહેતી હોય છે તો આપણે આ જે સુવિધાઓ જોઈ અને એ સુવિધા બાદ એ કે એમને પ્લેટફોર્મ ઉપર બતાવ્યું કે ભાઈ રેલવેની જે પટરી હતી તો એ પટરીને ક્રોસ કરવા માટે શું હતું તો ક્રોસ કરવા માટે એક સીડીવાળો પુલ હતો તો એ સીડીવાળા પુલ ઉપર ચડવાનું અને ચડીને સામે આપણે રેલવેનો પાટો જે છે એ ક્રોસ કરવાનો હતો એટલે કે તમે રેલવેની પટરી ક્રોસ ન કરી શકો પણ એ પુલ ઉપર ચડી અને સામેના પ્લેટફોર્મ ઉપર તમે જઈ શકો કેમ કે રેલવે સ્ટેશન ઉપર તમે ગયા હોય તો જોયું હોય ત્યાં પ્લેટફોર્મ નંબર 1, 2, 3, 4 એવા રીતે પાંચ પાંચ પ્લેટફોર્મ હોય તો એ પાંચ પ્લેટફોર્મ ઉપર રેલવે જે છે એ અલગ અલગ ભાગમાં આવતી હોય તો હવે એ પ્લેટફોર્મ ઉપર જવા માટે પાટાથી તમે ન જઈ શકો પણ ઉપરથી તમારે જવું પડે તો એવો સીડીવાળો જે પુલ બતાવ્યો હતો એને ક્રોસ કરીને એ જઈ શકે છે ત્યારબાદ રેલવેના જે કામદારો હતા એ સફાઈ કામ કરી રહ્યા હતા તો એ સફાઈ કામ કરવામાં જોયું કે એ લોકો કેસરી રંગના કપડાં પહેરેલા હતા જેકેટ જેવા અને એ કેસરી જેકેટની અંદર કામ કરી રહ્યા હતા કે જેમની અંદર એ લોકો પાટાની આસપાસ જે કાંઈક એક પાથરી હોય તો ત્યાં સાફ સફાઈ કરી રહ્યા હતા અમુક કર્મચારીઓ રેલના ડબ્બાની અંદર પાઇપલાઇન વડે પાણી નાખી અને સફાઈ કરી રહ્યા હતા એટલે કે રેલવેના ડબ્બામાં પણ આપણે આગળ જોયું હતું એમની અંદર પણ વોશરૂમ હોય છે તો એને કારણે એ વોશરૂમની અંદર એ લોકો સાફ સફાઈ કરવા માટે પાઇપલાઇનની મદદથી પાણી નાખી અને એમને સાફ કરી રહ્યા હતા તો આ બધા જે છે એ એમને જોયું અને આવા સફાઈ કામદારોને જોઈ અને એની સાથે સાથે રિયા પોતાના પપ્પાના મોબાઈલની અંદર જે આ બધી જે સુવિધાઓ છે તો એ સુવિધાનો વિડીયો ઉતારી રહી હતી તો એવો વિડીયો પણ એને પપ્પાના મોબાઈલમાં લીધો અને
હવે ટ્રેન જે છે અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે હવે તમારી ટ્રેન જે છે એ 5 થી 7 મિનિટમાં વડોદરા થી ઉપડશે કે હવે જે અમને અહીંયા 2 કલાક ટ્રેન જે ઉપડવાનો ટાઈમ હતો તો એ ટાઈમ જે છે એ સ્પેન્ડ થઈ ગયો આ સુવિધા જોવામાં અને હવે વડોદરા થી એમની ટ્રેન ચાલુ થવાની છે તો 5 વાગ્યા થી જે ઉભેલી ટ્રેન 7 વાગે જે છે વડોદરા થી ટ્રેન એમની શરૂ થઈ તારીખ 29 મે છે તો 29 મે ના રોજ વડોદરા થી એમની ટ્રેન ચાલુ થઈ તો એ ટ્રેન જ્યારે ચાલી તો વચ્ચે રસ્તાની અંદર કે જે ટ્રેન ના પાટા ની આસપાસ જે છે એ વાતાવરણ ખૂબ જ સુંદર હતું એટલે કે એમની અંદર લીલાછમ ખેતરો આવતા હતા કોઈ જગ્યાએ પહાડો આવતા હતા કોઈ જગ્યાએ ઊંચે ઊંચી નારિયેળીના વૃક્ષ આવતા હતા તો આવું સુંદર મજાનું વાતાવરણ એમને જોયું અને એમને આ જોવાની પણ મજા આવી અને એની સાથે સાથે એમને જોયું કે અમુક સિટી આવતા હતા તો એ જગ્યાએ રેલવે ફાટક હતા તો વિદ્યાર્થી મિત્રો ફાટક તો તમે જોયા જ હશે તમે પણ ક્યારેક રિક્ષામાં બેસીને સ્કૂલે જતા હોય તો તમારે પણ વચમાં ફાટક આવતો હશે અથવા તો નીચેથી તમારી ટ્રેન જે છે એ નીચેથી જતી હોય તો તમે પુલની ઉપરથી જતા હોય તો ત્યાં ફાટક હતો તો એમને જોયું કે ફાટકની બંને બાજુ કેમ કે જે લોકો જવાના હતા તો ત્યાં બસ રિક્ષા સાયકલ સ્કૂટર જેવા વાહનો જે છે એ રેલવેના આ ફાટક પર ઉભા હતા કે જ્યાં એક સ્ટોપનો જે લોખંડનો પાઇપ હોય અને પાઇપની બંને બાજુ લોકો ઉભા હતા પણ એમને જોયું કે એ લોકો જે છે એ પાઇપની બિલકુલ નજીક ઉભા હતા તો આ પણ એક જે છે વાસ્તુ કહીએ તો કે ખતરનાક કહેવાય કેમ કે ઘણી વખત આપણે જોયું છે રેલવેની અંદર રેલવે સ્પીડની અંદર જાતું હોય જો એમની ખાલી માત્ર તમને ઠોકર પણ લાગી જાય તો એ તમને ઉડાડી નાખે તો એના કારણે એમને પણ જોયું કે આ લોકો બધા જે છે એ આ રેલવેના ફાટકની આટલા નજીક ઊભા છે તો આ ડેન્જર કહેવાય ખતરનાક કહેવાય કે ક્યારે અકસ્માત થઈ જાય એ ખ્યાલ પણ ન આવે પણ લોકો પોતાને ત્યાં એટલી બધી જવાની ઉતાવળ હોય કે સાવ ટ્રેનના ફાટકને અડીને ઊભા હોય તો આ બધી એમને ટ્રેનની અંદર બેઠા બેઠા જોયું એની સાથે સાથે રિયા ટ્રેનની અંદર બેઠેલી હતી તો એમને આ જે એની બાજુમાંથી પણ ટ્રેન પસાર થતી હતી કે બે પાટા હતા તો એની ટ્રેન જતી હતી અને બીજી ટ્રેન આમાં આવતી હતી તો એમને એ ટ્રેન જોઈ તો એમને પોતાના ભાઈને કીધું કે ભાઈ ટ્રેનની અંદર ગણજો કેટલા ડબ્બા છે બાજુવાળી ટ્રેનમાં તો એમને પ્રયત્ન કર્યો પણ એ ટ્રેનના ડબ્બા ગણી શક્યા નહીં તો શા માટે નહીં ગણી શક્યા હોય વિદ્યાર્થી મિત્રો નથી ખ્યાલ ને તો એને એના ભાઈએ જવાબ આપ્યો કે ભાઈ હું ગણી શક્યો નહીં કારણ કે એ ટ્રેન બાજુવાળી એટલી સ્પીડમાં હતી કે એમના ડબ્બાની સંખ્યા કેટલી રહી એને ખ્યાલ રહ્યો નહીં પરંતુ એમને કીધા અંદાજિત કે 10-15 ડબ્બા હશે તો આવા અંદાજ એમને કીધો પણ ચોક્કસ એ ટ્રેનના ડબ્બા ગણી શક્યા નહીં કેમ કે ટ્રેન સ્પીડમાં જતી હોય તો આવી ટ્રેન જતી હતી અને સાથે સાથે એવું થયું કે થોડા સમય પછી ટ્રેનનો જે અવાજ આવતો હતો એટલે કે એમની અંદર બેઠા હતા ટ્રેનનો જે અવાજ આવતો હતો એ ટ્રેનનો અવાજ બદલાઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો જાણો છો ટ્રેનનો અવાજ શા માટે બદલાયો હશે નથી જાણતા ને હું કહી દઉં તો ટ્રેનનો અવાજ એટલા માટે બદલાયો હતો કે હવે ટ્રેન જે છે કે આ જે જમીન પર ચાલતી હતી એ હવે ટ્રેન પુલ ઉપર ચાલવા લાગી એટલે કે ત્યાં નદી આવી અને નદી ઉપર આવો લોખંડનો પુલ હતો તો એ પુલ ઉપર તમે પણ જોયો હશે લોખંડનો પુલ નદી ઉપર તો એ નદી ઉપરના લોખંડના પુલમાંથી પસાર થઈ તો ટ્રેનનો જે અવાજ હતો એ ટ્રેનનો અવાજ એટલા માટે બદલાઈ ગયો હતો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે જે એમની ટ્રેન હતી તો એ જે પુલ ઉપર પહોંચી હતી એ પુલ હતો નર્મદા નદી પરનો પુલ કે આપણે આગળ જોયું એનો અવાજ બદલાઈ ગયો હતો તો અવાજ બદલાઈ ગયો એ પુલ નર્મદા નદી પરનો પુલ હતો અને એના પપ્પાએ એમને કીધું કે નર્મદા જે છે એ ગુજરાતની સૌથી મોટામાં મોટી નદી છે અને એ બારમાસી નદી છે એમાં પાણી સુકાતું નથી તો આ નદી પરના બ્રિજમાં એમને જોયું કેમ કે ઉનાળાની સિઝન હતી છતાંય આ નદીમાં ભરપૂર પાણી હતું એટલા માટે એમને કહ્યું કે આ નદી બારમાસી છે અને આમાં પાણી સુકાતું નથી અને નર્મદા નદી પરનો જે આ બ્રિજ હતો એ બ્રિજને ગોલ્ડન બ્રિજ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખજો આ નર્મદા નદી પરના બ્રિજને ગોલ્ડન બ્રિજ કહેવામાં આવે છે અને ભારત દેશના સૌથી મોટો કેબલવાળો ખાસ યાદ રાખજો કેબલવાળો તો કેબલવાળા બ્રિજમાં ભારતનો જો સૌથી મોટો કોઈ બ્રિજ હોય તો એ ગોલ્ડન બ્રિજ છે નર્મદા નદી પરનો બ્રિજ તો કેબલવાળો બ્રિજ છે એ સૌથી મોટા બ્રિજ તરીકે ઓળખાય છે ત્યાર પછી એમને કહ્યું કે ભાઈ તમે જ્યારે સૂતા હતા તો એ સમય દરમિયાન સાબરમતી વાત્રક મહીસાગર અને વિશ્વામિત્રી આ નદી પસાર થઈ ગઈ હતી એટલે કે એ નદી પરના પુલ પણ વયા ગયા હતા તો એ ત્યારે એ સૂતા હતા એટલે એમને ખ્યાલ આવ્યો નહીં પણ નર્મદા નદી પુલના પુલ પર જાગી ગયા હતા એટલે એમને
ખ્યાલ આવી ગયો અને એની સાથે સાથે નર્મદા નદીમાં અમને જોયું કે અમુક માછીમારો જે છે એ પોતાની હોડી રાખી અને જાળ ફેંકી અને ત્યાં માછલા પકડતા હતા તો આવું બધું એમને જોયું એટલે કે જે આગળની નદીઓ વહી ગઈ હતી વિશ્વામિત્રી વાત્રક ને તો ત્યાં પણ આવી રીતે માછીમાર માછલા પકડતા હશે અને સાથે સાથે એના પપ્પાએ કહ્યું કે હવે આગળ સુરત જાતા જે તાપી નદીનો પુલ પણ આવશે તો તાપીનો પુલ આવવાનો હતો તો આ બધું એમને કહ્યું અને રિયાને જે છે એ રિયાના હવે આ સમય ચાલતો તો એ સમય દરમિયાન જ રિયાના મમ્મીના ફોનમાં એમના મામાનો ફોન આવ્યો એટલે કે એમના મમ્મીના ભાઈનો અને રિયાના મામાનો તો રિયાના મામાનો ફોન આવ્યો કે ભાઈ તમારે હવે અહીંયા પહોંચતા કેટલી વાર લાગશે તો ત્યારે એમને કહ્યું કે ભાઈ અમારી ટ્રેન 2 કલાક મોડી હતી એટલે કે અમે 8:25 વાગે ત્યાં પહોંચવાના હતા એના બદલે હવે 10:25 અમે ત્યાં પહોંચીશું તો આ વાત એમને ફોનમાં કહી અને એની સાથે સાથે ટ્રેન આગળ ચાલતી ચાલતી જે છે એ વલસાડ પહોંચી અને ટ્રેન વલસાડ પહોંચી અને ફરી પાછો એમને મામાને ફોન કર્યો કે ભાઈ વાપી પહોંચતા હવે ટ્રેનને કલાક લાગશે અને 1.5 કલાકમાં ત્યાં છે અમે દમણ પહોંચી જઈશું એટલે એના કારણે રિયાની ટ્રેન જે છે એ ત્યાંથી આગળ ચાલી અને જ્યારે એ ત્યાં પહોંચ્યા અને પ્લેટફોર્મ ઉપર ઉતર્યા તો ત્યાં એમને જોયું કે અલગ અલગ પોશાકને પહેરી અને લોકો જે છે એ ત્યાં હતા તો ત્યારે એમને જોયું કે અમુક ધોતી અને જભો પહેરેલા લોકો હતા અમુક ટાઈ અને સૂટ પહેરેલા લોકો હતા અમુક ફોર્મલ કપડાં પહેરેલા લોકો હતા તો આવા અલગ અલગ પોશાકના લોકો જોયા પ્લસ એમના હાથમાં બેગ જોયા એટલે આ બધી વસ્તુ જોઈ અને રિયાથી રેવાયું નહીં એટલે એમના પપ્પાને પૂછી લીધું કે ભાઈ આ બધા લોકો અહીંયા શું કરે છે તો ત્યારે એમના પપ્પાએ કીધું કે આ બધા લોકો નોકરી વાળા છે એટલે નોકરી ધંધા માટે એ લોકો જે છે એ અહીંયાથી ત્યાં ટ્રેન દ્વારા જતા હોય ઘણી વખત આપણે બસની મુસાફરી કરતા હોય તો એમાં જતા હોય તો આવા અપડાઉન કરતા લોકો અમુક લોકો અપડાઉન ટ્રેનની અંદર પણ કરે છે તો એવા અપડાઉન કરતા કે લોકો છે કે જે પોતાની નોકરી માટે ટ્રેન દ્વારા જાય છે અને આમ રિયાની ટ્રેન જે છે એ હવે એમના મામાને જે ગામ હતું ત્યાં પહોંચી ગઈ અને ટ્રેનમાંથી બધા છે એ હવે રિયા એમનો ભાઈ અને બધા એમનું ફેમિલી ત્યાં સ્ટેશન ઉપર ઉતરે છે અને ત્યાં પણ જેમ આગળ આપણે જોયું હતું કે લાલ કપડાં વાળા કુલી લોકો હોય તો ડાયરેક્ટ એમની પાસે કુલી છે આવી જાય છે અને એમનો સામાન ઉપાડવા માટેનું કહે છે કે ભાઈ તમારો સામાન હું તમારી ટેક્સી સુધી કે તમારી ગાડી સુધી મુકાવી દઉં તો આ બધું અહીંયા થાય છે અને એની સાથે સાથે આપણું પ્રકરણ પણ પ્રકરણ નંબર 7 રિયાની જે ટ્રેન મોડી પડી એ જ આપણે આ પ્રસંગ આ ચેપ્ટરની અંદર ભણવાનું હતું તો આપણું પ્રકરણ પણ અહીંયા સમાપ્ત થાય છે અને વિદ્યાર્થી મિત્રો તમને આ પણ સાંભળીને મજા આવી હશે અને એની સાથે સાથે આ વિડીયો લેક્ચરના અંતે તમને એક વર્કશીટ આપવામાં આવશે જેમની અંદર વિકલ્પ ખરા ખોટા ખાલી જગ્યા વગેરે જેવી વસ્તુ હશે જે તમારે તમારી રફ બુકની અંદર લખવાની રહેશે ધન્યવાદ